जैन समुदाय में संखेश्वर समर्पण तप महोत्सव चल रहा है, जिसके तहत बड़ौदा शहर में एक अनोखा इतिहास रचा गया। आपको बता दें कि बड़ौदा शहर के एक युवा की ओर से सिर्फ गर्म पानी के जरिए 26 दिनों के उपवास पूरे किए गए हैं और सिर्फ अब 30 दिन बाकी है। ये युवा और कोई नहीं मांजलपुर के नेता चिराग झवेरी के पुत्र मंथन झवेरी है। आज चिराग झवेरी के घर पे कई संतों महंतों समेत उनके परिवार के लोगों की उपस्थिति रही, जिन्होंने मंथन झवेरी को इस उपलब्धि के बारे में कई आशीर्वाद दिए हैं। आपको बता दें कि इस मौके पर मंथन झवेरी की माता श्री कल्पना झवेरी और पिता चिराग झवेरी समेत परिवार में खुशी का माहौल दिखा गया है। उनसे मिलने के लिए परिवार के सदस्य समेत समाज के जो श्रेष्ठ लोगों की उपस्थिति वहाँ पर देखी गई है। चिराग भाई झवेरी मारा साहेबनी कृपाथी मारा 30 उपवास पूर्ण થઈ રહ્યા છે। મારા સાહેબની કૃપાથી મારા એમના આશીર્વાદથી મારા આ ઉપવાસ પૂર્ણ થઈ રહ્યા છે। વડોદરા શહેરમાં અત્યારે ઇતિહાસ સર્જાઈ રહ્યો છે। દરેક જૈન મૂર્તિ પૂજક સંઘમાં આજે તપસ્યા જે ચાલી રહી છે એ મહામૃત્યુંજય તપ 30 દિવસના માસક સમણ તપ દરેક સંઘમાં ચાલી રહ્યા છે। અમારા શ્રી લાલબાગ જૈન સંઘમાં પણ માંજલપુરમાં 136 તપસ્વીઓ છે, પૂરા વડોદરામાં 450 તપસ્વીઓ છે। એ તપસ્વીઓમાં મારો દીકરા મંથને પણ આજે 30 દિવસના ઉપવાસ કર્યા છે, આજે એમને 26મો દિવસ છે। અમને પણ ખૂબ આનંદ અને ગૌરવ થાય છે કે અમારા ઘરે પણ અમારા દીકરાએ આ રીતના અપવાસ કર્યા છે। અપવાસમાં સાહેબ પણ અમારા માંજલપુરમાં રશ્મિરત્ન મારા સાહેબ અને આચાર્ય શ્રી રાજરત્ન મારા સાહેબ ખૂબ જ આ લોકોને પ્રેરણા આપે છે અને એમના પર એટલી કરુણા વરસાવે કે એમને પણ આપણા કરતાં પણ સવાયું સાચવે। પણ તમે તપ કરો, તપમાં પણ સાહેબે અહીં ઘણી ઘણી અમને લોકોને સવલતો પણ આપી છે, પૂરા સંઘને આપી છે। એટલે આ તપસ્યામાં વડોદરા શહેર અત્યારે જે ધર્મમય બની ગયું છે, આખી આવો ઇતિહાસ વડોદરા શહેરમાં ક્યારે પણ થયો નથી। 10 તારીખે આ બધા તપસ્વીઓની શોભાયાત્રા છે, એ પણ એક ઐતિહાસિક પ્રસંગ બની જશે અને 11 તારીખે એમના સમૂહ પારણા છે। જય જીનેન્દ્ર। વડોદરા શહેરની અંદર નવો ઇતિહાસ રચવા જ્યારે જૈન સંપ્રદાય જઈ રહ્યો હોય ત્યારે આચાર્ય ભગવંત રાજરત્ન સુરી મહારાજ તથા રશ્મિ સુરીજી મહારાજ સાહેબ દ્વારા વડોદરા શહેરમાં માંસ ખમણનો એક તપસ્યાનો બીડું ઉપાડવામાં આવ્યું હતું, જેના અંતર્ગત લગભગ 450 તપસ્વીઓએ માંસ ખમણના અપવાસ કર્યા છે। અને આજે તમે જુઓ તો તમામે તમામ 450 લોકોએ જેને અપવાસ કર્યા છે, એક મહિના સુધી અન્નનો દાણો લેવાનો નહીં, સવારે 7થી સાંજે 7 સુધી ફક્ત ઉકાળેલું ગરમ પાણી જ પીવાનું, અને એવા કઠોર અપવાસ કરીને પણ આજે તમામની સાતા સારી છે, તબિયત સારી છે। અને એ લોકો દિવસ દરમિયાન તમામ ધાર્મિક જે કંઈ પ્રવૃત્તિઓ કરવાની હોય છે એ ખૂબ ભક્તિમય રીતે શ્રદ્ધાપૂર્વક કરી રહ્યા છે અને વડોદરા શહેર માટે મંગલમય પ્રાર્થના કરી રહ્યા છે। ત્યારે આ ફક્ત ત્યારે જ શક્ય છે કે મહારાજ સાહેબની કરુણા, મહારાજ સાહેબનો પ્રેમ, મહારાજ સાહેબનું પ્રોત્સાહન, અને આના કારણે જ આ વડોદરા શહેરમાં એક નવો ઉત્સવ ઉજવી રહ્યો હોય એવું વાતાવરણ થઈ રહ્યું છે। ત્યારે આ તમામ તપસ્વીઓના પારણા 11મી તારીખે નવલખી ખાતે રાખવામાં આવી છે। વડોદરા શહેરમાં આજ દિન સુધી નહીં નીકળી હોય એવી શોભાયાત્રા પણ કાઢવામાં આવનાર છે। ત્યારે વડોદરા શહેરના તમામ નાગરિકોને હું વિનંતી કરું છું કે આ શોભાયાત્રામાં પણ જોડાય અને એ તપસ્વીઓના પારણા થાય છે ત્યારે તપસ્વીઓને આશીર્વાદ આપવા માટે પણ પધારે અને વડોદરા શહેરના જે એક નવો ઇતિહાસ બનવા જઈ રહ્યો છે એમાં પોતે વડોદરાના નાગરિકો ભાગીદાર બને એવી વિનંતી કરું છું। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર। આજ હી બીઆરજી ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહે।